હવે માર્કેટનો ટ્રેન્ડ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? શું લાગે છે, કયા શું લાર્જ મિડ કેપ સ્મોલ કેપ બેંક નિફ્ટી તો ક્યાં તમને લાગી રહ્યું છે કે એક ફાસ્ટર મૂવમેન્ટ આવી શકે છે, ક્યાં અત્યારના નિવેશ કરવું જોઈએ? રાઈટ વિધિ મેડમ, આપણે આઈ થિંક છેલ્લા જેટલા બી ટાઈમ વાત કરી છે અને એ ટાઈમે આપણે એક ડાયરેક્શન આપણે હંમેશા પોઝિટિવ રાખ્યું છે માર્કેટમાં. ઘણા બધા ચેલેન્જીસ માંથી આપણે બારે આવી રહ્યા છે ધીરે ધીરે, અને આજે એક ક્લિયર કટ આપણને દેખાડી રહ્યું છે કે જે બ્રોડર બેઝ માર્કેટ મૂવમેન્ટ જે થતું માર્કેટમાં એ લાસ્ટ 1.5 મહિનાથી સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં આપણને મિડ કેપ સ્મોલ કેપમાં બી સારો એવો મોમેન્ટમ અપસાઈડ પકડી રહ્યો છે આજની તારીખમાં. અને આ જે મોમેન્ટમ જે છે એ હજી હજી થોડો એગ્રેસિવ બનશે જેમ જેમ આપણા જૂન ક્વાર્ટર ખતમ થશે અને જૂનના ક્વાર્ટરના જે નંબર્સ આવશે ત્યાં આપણને સૌથી વધારે કોર્પોરેટ અર્નિંગ્સ જે પ્રોફિટેબિલિટી છે છે એમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ બી સારું એવું હશે, અને ધીસ વુડ બી વન ઓફ ધ બેસ્ટ ક્વાર્ટર આઈ કેન સે લુકિંગ એટ, કે આપણે જે લાસ્ટના જે 4-5 ક્વાર્ટર જે ગયા છે જેમાં ઘણા બધા ચેલેન્જીસ હતા એ બધા ચેલેન્જીસ ને બાદ કરીને આ ગોઈંગ ફોરવર્ડ નો જૂન ક્વાર્ટર નો રિઝલ્ટ સૌથી સારામાં સારો આપણને આવશે. તો અમારું એક્સપેક્ટેશન એ છે કે એક બ્રોડર બેઝ મુવમેન્ટ આપણને દેખાશે, જે મિડ કેપ સ્મોલ કેપમાં જે અત્યારે આપણને જે તેજી દેખાઈ રહી છે, નો ડાઉટ અત્યારે થોડુંક એક માર્કેટ એના એ કહી છે કે એક ઓલ ટાઈમ હાઈ ના આસપાસ આવી ગયો છે, જે લોકોને એમ લાગે છે કે માર્કેટ બહુ વધી ગયું છે, લોકો એમ સોચી રહ્યા છે કે આ લેવલ પર એક વાર આપણે થોડું ઘણું પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કે થોડુંક એનકેશ કરી લઈએ. પણ આ એક નોર્મલ આઈ કેન સે સેન્ટિમેન્ટ છે કે ક્યારે પણ માર્કેટ ન્યૂ હાઈ બનાવે તો એક વાર લોકોને એવું મન થાય કે જે આપણા પૈસા બને છે એને કાઢી લઈએ. બટ નોર્મલી અગર આપણે જોઈએ માર્કેટ જ્યારે પણ ન્યૂ હાઈ ને બ્રીચ કરીને અપસાઈડ પર નીકળતો હોય છે, એક પોઝિટિવ ડાયરેક્શનલ મુવમેન્ટ વન સાઈડ ડાયરેક્શન અપસાઈડ લઈ લે છે માર્કેટ, એન્ડ વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધેટ કે આ જેવું આ બ્રેકઆઉટ આવે ઓન ધ અપસાઈડ એન્ડ એક ડાયરેક્શનલ મૂવ દેખાઈ જશે જેમાં બ્રોડર બેઝ મુવમેન્ટ આપણને મળી શકે છે. મારે તમે એમ કહી રહ્યા છો કે અત્યારે પ્રોફિટ બુક કરવાનો સમય હજી નથી, તમારે ઇન્વેસ્ટેડ જ રહેવું જોઈએ. આર યુ ટ્રાઇંગ ટુ સે દેટ? રાઈટ, કે આમાં અત્યારે કેવું છે કે આપણે 1.5 થી 2 વર્ષનું આપણે કોન્સોલિડેશન ઓલરેડી જોઈ લીધું છે માર્કેટમાં. જેટલું લાંબુ ટાઈમ કોન્સોલિડેશન માર્કેટમાં ચાલે છે એટલું જ આપણને અપસાઈડ પણ પોટેન્શિયલ મળે છે. તો આ કરેક્શન નોર્મલી 2 પ્રકારના હોય છે, ટાઈમ કરેક્શન કાં તો પ્રાઇસ કરેક્શન આવતા હોય છે માર્કેટમાં. આ ટાઈમ લગભગ આપણે એમ કહી શકીએ માર્કેટે સારી એવી મેચ્યોરિટી દેખાડી છે જે ઇન્વેસ્ટર કમ્યુનિટી છે, તો આપણે પ્રાઇસ કરેક્શન નથી જોયું વધારે, આપણે મોર ઓફ આઈ કેન સે ટાઈમ કરેક્શન જોયું છે. અને આ ટાઈમ કરેક્શનના કારણે આપણી જે વેલ્યુએશન જે છે એ એવરેજ મલ્ટીપલ પર આવી ગઈ છે અને એવરેજ મલ્ટીપલથી બાઉન્સ થવા માંડી છે. તો બીકોઝ ઓફ ધીસ ટાઈમ કરેક્શન એમ કહી શકીએ કે એક બાજુ આપણું વેલ્યુએશન કમ્ફર્ટ ઝોનમાં આવી ગયું છે અને બીજી બાજુ જે આપણું કોર્પોરેટ અર્નિંગ જે છે એ હવે અહીંયાથી ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. અને ત્રીજો મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહી શકીએ કે જે ઇન્ટરેસ્ટ રેટ જે માર્કેટમાં કન્ટિન્યુઅસ બેસિસ પર વધી રહ્યા હતા, લાસ્ટ 2 મોનેટરી પોલિસીમાં ઇન્ટરેસ્ટ રેટ પર પણ બી પોઝ આવી ગયો છે. એટલે આ બધું આપણે એક્સપેક્ટ કર્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટ પોઝ થશે અને ઇન્ટરેસ્ટ રેટ પોઝ થવાના સાથે જ આપણું જે પીઈ મલ્ટીપલ જે માર્કેટમાં ઇક્વિટી માર્કેટમાં નોર્મલી જે કોન્ટ્રાક્ટ થતો હતો હવે એ રૂકી ગયો છે અને હવે આ એક બેઝ બની ગયો છે અને અહીંયાથી હવે ફર્ધર પી કોન્ટ્રેક્શન એક્સપેક્ટેડ નથી. તો હવે જે પણ થશે એ પૂરું ફંડામેન્ટલ ગ્રોથ અને કોર્પોરેટની અર્નિંગ્સના બેસિસ પર અહીંયાથી સ્ટ્રોંગ અપસાઈડ મોમેન્ટમ દેખાશે. તમે કહ્યું કે જે જૂન ક્વાર્ટરના નંબર્સ આવશે એના પર એક ખાસી એવી નજર રહેશે. કયા યુનો રિઝલ્ટ પડશે હવે આપણે નેક્સ્ટ યુનો 2 વીક્સમાં નંબર્સ આવવા માંડશે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા તમે સેક્ટર્સ પર વધારે ધ્યાન રાખી રહ્યા છો અને તમને શું લાગે છે કે અત્યારથી એ સેક્ટર્સમાં થોડું ઇન્વેસ્ટ કરવું જોઈએ? આપણે લગભગ લાસ્ટ ટાઈમ બી જેટલી વાર બી વાત કરી છે આપણું એક ફોકસ હંમેશા રહ્યું છે કે આપણે કેપેક્સ લેડ જે ગ્રોથ જે છે માર્કેટમાં એ સારું દેખાઈ રહ્યું છે. એટલે જેટલી બી કંપનીઓ તમારે કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રા, ડિફેન્સ, પાવર અને પાવર એન્સિલરી કંપનીના બધામાં આપણને સ્ટ્રોંગ અપટીક દેખાઈ રહ્યું છે અને આ લોંગ ટર્મ માટે આઈ કેન સે કે 1.5 વર્ષ હજી સુધી આપણને આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. સાઈડ બાય સાઈડ રીસેન્ટ ક્વાર્ટરમાં તમને ફરીથી જે ટ્રાવેલ ટ્રેડ ટુરિઝમ રિલેટેડ જે બી બધા સેક્ટર્સ હતા ત્યાં પણ તમને એક પોઝિટિવ વાઇબ્સ દેખાશે. ઓટોમાં પણ તમને પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ સારા આવી રહ્યા છે ત્યાં પણ.
સેમ વે આપણને ધીરે ધીરે જે માર્કેટમાં જે ઇન્ફ્લેશનરી પ્રેશર્સ જે છે એ ધીરે ધીરે જે ડાઉન થઈ રહ્યું છે એના કારણે આપણને થોડું રૂરલ સાઈડમાં જે અત્યાર સુધી જે રૂરલ ઇકોનોમી પિકઅપ નહોતી થઈ રહી તો એ પણ હવે પિકઅપ થશે. એના સાથે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કદાચ એફએમસીજી કંપનીઝના બી નંબર આ ટાઈમ જે આવશે કદાચ સારા આવશે. અને જે આપણે ચિંતાનો વિષય હતો ભારત માટે એ છે મોન્સૂન, અને એ પણ હવે અરાઈવ થઈ ગયું છે. જોવાનું રહેશે આગળ જતાં કઈ રીતે પેન આઉટ થાય છે, પણ એટલીસ્ટ આપણે ડિલેડ અરાઈવલ જોયું, પણ અરાઈવલ થઈ ગયું છે. પણ સાથે જ અમારે ભાઈ આપણે જોયું કે ડિફેન્સ ટેકનોલોજી જે તમે મેન્શન પણ કર્યું, એક એક હાઈ બીટા પર ચાલી રહ્યું છે, અને અહીંયા આપણે ઘણું બધું કામ બી જોઈ રહ્યા છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યા છે. ડિફેન્સમાં ઓફકોર્સ આપણે મેક ઇન ઇન્ડિયાનું જે રીતે આગળ વધી રહ્યા છે, એક સક્ષમ બની રહ્યા છે, એઝ અ નેશન ડિફેન્સ ક્ષેત્રમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. આ બે જે એરિયાઝ છે, કેટલો તમે ભાર આપશો અત્યારના, કેટલું આપણા પોર્ટફોલિયોમાં એનું વેટેજ હોવું જોઈએ? ડિફેન્સ એઝ અ સેક્ટર અમે લગભગ એમ કહી શકીએ 15% સુધી આપણે જઈ શકીએ, 15% જેટલું એલોકેશન તમે કરી શકો છો. કેમ કે ડિફેન્સમાં અત્યારે આપણને જે જે આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક દેખાઈ રહી છે ઘણી બધી મોટી કંપનીઓ છે, જે રીતે આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, ભારત ડાયનામિક્સ છે, જેટલી પણ મોટી મોટી ડિફેન્સ કંપનીઝ આજના એમના ઓર્ડર બુક સારા એવા ચાલી રહ્યા છે, જે આપણને ક્લિયર કટ નેક્સ્ટ 2-3 યર્સ ની મિનિમમ વિઝિબિલિટી આપે છે. અને અમુક જગ્યાએ આપણે એમ કહી શકીએ 4-5 યર્સ ની પણ આપણા પાસે વિઝિબિલિટી છે. તો ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ થી ડેફિનેટલી કોઈ મેજર ચેલેન્જ નથી. હા, અત્યારે કહી શકે કે થોડુંક વેલ્યુએશન જે છે થોડોક સ્ટ્રેચ થઈ ગયો છે, કદાચ આલાકા એકાદ બે ક્વાર્ટર માટે કદાચ ટાઈમ કરેક્શન કરી શકે, પણ ઓવરઓલ જે આઈ કેન સે જે ગ્રોથ એક્સપેક્ટેશન છે એના પ્રમાણે અહીંયાથી આ સેક્ટર્સમાં કરેક્શન નહીં આવે ઇમિડિયેટલી, ઇટ વિલ કીપ ઓન કન્ટિન્યુ. જી, બીજો એક ઉભરતો સેગમેન્ટ છે, અને આપણે જોયું છે જે ડિમાન્ડ સાથે રિલેટેડ છે, એ છે તમે એક એફએમસીજી તો કહ્યું છે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ અને ટ્રાવેલ અને લીઝર. એક મોટા પ્રમાણમાં અત્યારના આપણે એમાં ખર્ચો થતા જોઈ રહ્યા છે. પીપલ વોન્ટ્સ ટુ દે વોન્ટ ટુ એક્સપિરિયન્સ પર હવે વધારે ધ્યાન આપી રહ્યા છે રાધર દેન બાઇંગ સ્ટફ. કઈ રીતના તમે આ સેક્ટરને પેન આઉટ થતા જોઈ રહ્યા છો, અને શું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ? રાઈટ. ટ્રાવેલ અને ટુરિઝમ ને હોટેલ ઇન્ડસ્ટ્રી જે આખો જે સ્પેસ છે, કદાચ અહીંયાથી હજી એક બે ક્વાર્ટર જે છે તમને ગ્રોથ નંબર્સ જયારે બી તમે વાયોવાય નંબર્સ જયારે બી કમ્પેર કરશો તો તમને કન્ટિન્યુઅસ નેક્સ્ટ બે ક્વાર્ટર એટલે કદાચ એમ કહી શકે ડિસેમ્બર ક્વાર્ટર સુધી તમને નંબર્સ જે છે એ બહુ સારા દેખાશે. એકવાર જયારે નંબર્સ જે બેઝ છે એ જયારે બેઝ જયારે વધી જશે, ફોર એક્ઝામ્પલ સમજો આપણે માર્ચ 2024માં પહોંચી જશું ત્યારે આપણે માર્ચ 2023ના બેઝ સાથે કમ્પેર કરશું, અને એ ટાઈમે માર્ચ 2023નો નંબર્સ ઓલરેડી ઘણો હાઈ પર આવી ચુક્યો છે. એટલે કદાચ એમ કહી શકીએ કે આપણે બે ક્વાર્ટર હજી સારા ગ્રોથ નંબર્સ મળશે. એના પછી જોવાનું આવશે કે જે પેન્ટઅપ ડિમાન્ડ આવી ગઈ હતી, જે ગ્રોથ મોમેન્ટમ સારો આવી ગયો હતો ટ્રાવેલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં, એ બે ક્વાર્ટર પછી ગ્રોથ મોમેન્ટમ કેટલો કન્ટિન્યુ કરે છે. પણ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 2 ક્વાર્ટર્સ અમને લાગે છે કે બીકોઝ ઓફ ધ નંબર્સ જે સારા આવશે એના કારણે મોમેન્ટમ જે છે આ સેક્ટરમાં હજી કન્ટિન્યુ રહેવા. બીજું જે એક અપકમિંગ સેક્ટર છે પાછલા ઘણા બધા ક્વાર્ટર્સથી, એ છે ઓટોમોબાઈલ, અને અત્યારના આઈ થિંક એક પીક તરફ જતું દેખાઈ રહ્યું છે. ઓટોમોબાઈલ એઝ અ સેક્ટર કઈ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને એની સાથે સાથે રિન્યુએબલ એનર્જી, બીકોઝ આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ પણ આગળ વધી રહ્યા છે, અને નોટ ઓન્લી રિસ્ટ્રિક્ટેડ ટુ વ્હીકલ્સ, આપણે રિન્યુએબલ એનર્જી આપણે એક અપકમિંગ એરિયા છે, મે બી લોંગર યર્સ લાગશે ફૂલી ડેવલપ થતાં, પણ બિગિનિંગ થઈ ગયું છે. શું આપણે અહીંયા રોકાણ કરવું જોઈએ? અને ઓટોમોબાઈલ સેક્ટરની જો વાત કરીએ તો કયા વર્ટિકલ્સ તરફ તમે વધારે બુલિશ છો? ઓટોમોબાઈલ્સમાં આપણે જોઈએ તો ડેફિનેટલી જે કોમર્શિયલ વેહિકલ સાઈડ જે છે ત્યાં તો અમારું પોઝિટિવ વ્યૂ છે, કેમ કે અમે કેપેક્સ રેટ ગ્રોથ જોઈ રહ્યા છે તો ત્યાં એક્ટિવિટી ઇઝ ગોઈંગ ક્વાઇટ સ્ટ્રોંગ. બીજું હમણાં જે કંઈક રિસેન્ટ ડેવલપમેન્ટ બી થયા છે જે કોમર્શિયલ વેહિકલમાં જે કોસ્ટ કોમ્પોનન્ટ બી થોડોક વધવાનો છે તો કદાચ એક ડિમાન્ડ આવશે જે એક્ઝિસ્ટિંગ ઇન્વેન્ટરી પડી છે જે કોમર્શિયલ વેહિકલમાં, તો એમાં પણ મોમેન્ટમ દેખાશે. સાઈડ બાય સાઈડ જે કોમર્શિયલ વેહિકલ ને જે ફાઇનાન્સિંગ કરે છે જે સીવી ફાઇનાન્સિંગ બિઝનેસમાં છે એ બધી કંપનીઓમાં પણ તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. અલોંગ વિથ ધેટ આમ જોવા જઈએ તો આપણને જે આજે પ્રીમિયમ જે કાર સેગમેન્ટ વાળા જે છે ઓઈએમ્સ તરફ આપણે જોઈએ તો ત્યાં આઉટલુક સારું દેખાઈ રહ્યું છે. એમાં ઘણી બધી કંપનીઓ એવી છે જેમાં
અગેન વેઇટિંગ પીરિયડ પણ અત્યારે પણ સારું ચાલી રહ્યું છે, જે અમુક અમુક ઓલાકાના જે સેગમેન્ટમાં છે. કદાચ લો એન્ડ વાળા જેટલા બી જે પ્રોડક્ટ છે, જે કાર્સ, જે સ્મોલ યુટિલિટી વેહિકલ્સ છે, ત્યાં હજી એટલું પિકઅપ નથી આવી રહ્યું. મે બી કદાચ રૂરલ ડિમાન્ડ એકવાર પિકઅપ થશે તો ત્યાં પણ આપણને જે લો એન્ડ સેગમેન્ટ છે ત્યાં પણ ગ્રોથ દેખાશે. તો આજની તારીખમાં આઈ કેન સે કે અર્બન સાઇડથી જે ડિમાન્ડ આવી રહ્યા છે ને, ટાયર ટુ ટાયર થ્રી વાળા જે સિટીઝ છે ત્યાંથી પણ આપણને ગ્રોથ સારો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ ઓટો આમ કહી શકીએ કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડના હિસાબે મોમેન્ટમ ઇઝ ક્વાઇટ સ્ટ્રોંગ, કોઈ મેજર ચેલેન્જ નથી. પણ અમારો જે ફોકસ હશે મે બી કોમર્શિયલ વેહિકલ તરફ વધારે હશે, અને કદાચ જો આપણો મોન્સૂન બી જો અગર નોર્મલાઇઝ થઈ જશે તો આ રૂરલ સાઇડની ઇકોનોમીથી પણ આપણને ડિમાન્ડ આવવાનું, પિકઅપ થવાનું સ્ટાર્ટ થઈ શકે છે. સર્વિસ હબ ઓલરેડી ભારત છે, મેન્યુફેક્ચરિંગમાં આપણે એક હવે વધારે ભાર આપી રહ્યા છીએ. મે બી આપણે એડવાન્ટેજ લઈ શકીએ છીએ ચાઇનાની જે અત્યારના સિચ્યુએશન ચાલી રહી છે એ પ્રમાણે. મેક ઇન ઇન્ડિયા, કમ ટુ ઇન્ડિયા, ઘણી બધી આપણે આપણે ગ્લોબલ કન્ટ્રીઝને આપણે અટ્રેક્ટ કરવાની કોશિશ પણ કરી રહ્યા છીએ ને થોડા અંશે આપણે કામયાબી થઈ રહ્યા છીએ. મેન્યુફેક્ચરિંગ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર કઈ રીતના જોવું જોઈએ અને કયા સેક્ટર્સમાં તમે એડવાઇઝ કરો છો અત્યારના નિવેશ કરવાનું? મેન્યુફેક્ચરિંગમાં આપણે જે મેક ઇન ઇન્ડિયા પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ રહ્યા છીએ, તો અમુક સેક્ટર્સમાં જે ઇન્ડિયાએ ઓલરેડી એક આઈ કેન સે જે લીડ લઈ લીધી હતી, પણ એ ક્યાંક ને ક્યાંક હવે ફરીથી કોમ્પિટિશનમાં આવી રહ્યું છે બીકોઝ ઓફ ચાઇના ઓપનિંગ અપ. દેટ વોઝ કેમિકલ, પણ એના જગ્યા બીજી અગર સેક્ટર્સ જોઈએ તો આજે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ વાળા જે બધા બિઝનેસીસ છે ત્યાં આપણને અપટેક સારું દેખાઈ રહ્યું છે. પ્રોડક્ટ એમાં પીએલઆઈ સ્કીમ્સના પણ બેનિફિટ લોકો લઈ રહ્યા છે. અને એક ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ આજની તારીખમાં જોઈએ કે જે આપણને ચાઇના ને ટાઈવાન ને એ બધી કન્ટ્રીમાં વધારે ત્યાંથી આઉટસોર્સિંગ થતું હતું, એ બધું આઈ કેન સે આઉટસોર્સિંગ આપણે ઇન્ડિયામાંથી અગર થવા માંડશે દેટ વુડ બી રિયલી ગ્રેટ. તો આજે ઘણી બધી કંપનીઓ ઓલરેડી જે છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગવર્મેન્ટે પણ જે પોલિસીસ છે ઘણી એકોમોડેટિવ બનાવી છે, દે આર ઇન્વાઇટિંગ મલ્ટીપલ પ્લેયર્સ ફ્રોમ આઉટસાઇડ કે તમે અહીંયા આવીને એ સેટઅપ કરો. તો ડેફિનેટલી જે ઇલેક્ટ્રોનિક વાળો જે આખો જે સ્પેસ છે અને ઇલેક્ટ્રોનિક ઓટોમેશન વાળો, એમાં આપણને મોમેન્ટમ ક્વાઇટ સ્ટ્રોંગ દેખાશે. અલોંગ વિથ દેટ કદાચ ડિફેન્સ રિલેટેડ બી જે કંપનીઓ છે જેમાં આપણને ઇન્ડિયામાં હશે એટલી કેપેબિલિટી નથી એન્ડ વી આર ઇન્વાઇટિંગ ફોરેન પાર્ટનર્સ, ત્યાં પણ આપણને ગ્રોથ દેખાશે. બ્રોડર માર્કેટ્સ એમાં બી તમે શું પ્રિફર કરશો? શું શું હવે ડિફરન્શિએટ કરવું જોઈએ બિટવીન મિડ કેપ અને સ્મોલ કેપ? કારણ કે આપણે પહેલાં તો એક જ રિફર કરતા હતા બ્રોડર માર્કેટ્સ, પણ અત્યારના એક સિચ્યુએશન એવી આવી ગઈ છે, સમય એવો આવી રહ્યો છે કે એમાં પણ આપણે બે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. કયો કયો એરિયા તમને વધારે પસંદ છે ટાઈમ કરેક્શન વાઇઝ, વેલ્યુ કરેક્શન વાઇઝ? મિડ કેપ અને સ્મોલ કેપમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. મિડ કેપ નો ડેફિનેશન જે આપણા સેબીએ કર્યો છે બહુ નેરો છે, કેમ કે જસ્ટ 150 કંપનીઝ મિડ કેપના દાયરામાં આવે છે. કદાચ અમે જે હિસાબે જોઈએ છે કે આજની તારીખમાં જો તમે અગર ક્વોલિટી વાઇઝ જવા માંગતા હો તો મોર દેન 1000 કરોડ માર્કેટ કેપના ઉપર 900 એટલી કંપનીઓ છે આજની તારીખમાં માર્કેટમાં. તો અપાર્ટ ફ્રોમ આઈ કેન સે જે ટોપ 100 કંપની જે લાર્જ કેપ છે એને સાઈડમાં રાખીએ, જે 150 કંપનીઓ મિડ કેપ છે એને બી સાઈડમાં રાખીએ, તો આપણા પાસે ઘણી બધી એવી સ્પેસ છે જેમાં માર્કેટ કેપ પણ સારો છે અને સ્મોલ કેપમાં આજની તારીખમાં અહીંયાથી પણ વધારે ગ્રોથ મોમેન્ટમ મળી શકે છે. કેમ કે આ જે સેગમેન્ટ છે, અગર તમે એને લાસ્ટ 5-6 વર્ષનો અગર તમે ટ્રેન્ડ જોશો તો સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે હજી સુધી એના પ્રીવિયસ પીક પાસે જસ્ટ પહોંચ્યો છે. આપણે સસ્ટેનેબિલિટી એને બ્રેક નથી કર્યો ઓન ધ અપસાઈડ, જ્યારે લાર્જ કેપ ઇન્ડેક્સ ઓલરેડી ઉપર નીકળ્યો છે. મિડ કેપ હેઝ ઓલરેડી બ્રીચ વન્સ અને હવે ફરીથી સેકન્ડ રાઉન્ડમાં સ્ટાર્ટ થયો છે. તો સ્મોલ કેપમાં ડેફિનેટલી તમારો એલોકેશન, તમારે જો અત્યાર સુધી તમે સ્મોલ કેપમાં એલોકેશન ન કર્યું હોય તો તમે થોડોક એલોકેશન વધારી શકો છો સ્મોલ કેપ અને મિડ કેપમાં કમ્પેર ટુ લાર્જ કેપ, જ્યાં તમને બેટર ગ્રોથ મળી શકે છે. અને પોર્ટફોલિયોના કેટલા મોસ્ટલી આપણે પર્સન્ટેજ હોવું જોઈએ સ્મોલ અને મિડ કેપમાં? એપ્રોક્સિમેટલી 60% તમે રાખી શકો છો, ઓ લિટલ એગ્રેસિવ જઈ શકો છો, 30-40 તમે લાર્જ કેપમાં રાખી શકો છો. ઓ ઓકે. તો અત્યારના વધારે આપણે પેનેટ્રેશન સ્મોલ અને મિડ કેપમાં જોઈ રહ્યા છીએ. એક લાસ્ટ ક્વિક ક્વેશ્ચન, ટાઈમનો થોડો અભાવ છે, પણ રેલવે સ્ટોક્સ ઇન પર્ટિક્યુલર કઈ રીતના તમે જોઈ રહ્યા છો? રેલવે માં પણ ડેફિનેટલી અમારો વ્યૂ પોઝિટિવ છે, નો ડાઉટ મોમેન્ટમ ઓલરેડી આવી ગયો. તો એકવાર એલોકેશન વાઇઝ જોવા જાય, જે બજેટમાં પણ જે ગવર્મેન્ટે જે પ્લાન કર્યા છે કે મલ્ટીપલ
આઈ કેન સે કે જે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે રેલવે સાઇડમાં, તો મે બી ડાયરેક્ટલી પ્યોર પ્લે રેલવે કંપની નહીં કરતા, અગર આપણે જોઈએ તો ઘણી બધી બેરિંગ્સ કંપની છે ત્યાં આપણને બેનિફિટ દેખાઈ શકે છે, જે કેબલ કંપની છે જે રેલવેને સપ્લાય કરતા હોય છે ત્યાં દેખાઈ શકે છે, એનીથિંગ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિફિકેશન એન્ડ ઓટોમેશન જે પણ રેલવેઝમાં લાગતા હોય છે ત્યાં પણ આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાઈ શકે છે. તો અલોંગ વિથ પ્યોર ટિપિકલ રેલવે સાથે જોડાયેલી જે પીએસયુ કંપની છે એના સાથે જે અમુક પ્રાઇવેટ કંપની છે જે બધા અલગાને જે કોન્ટ્રાક્ટ જે પીએસયુ કંપનીઝ ને મળ્યા છે, ક્યાંક ને ક્યાંક એના જે પાર્ટ જે છે બધા પ્રાઇવેટ કંપનીઝ બનાવીને સપ્લાય કરવાના છે, તો ત્યાં ગ્રોથ મોમેન્ટમ ઘણો સારો દેખાય. કે તો